समाचारमां आગળ વાત કરીએ તો આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે। खास करीने वात करीए तो आज थी 25 तारीख सुधी 3 दिवस माटे तेओ गुजरातना मेहमान बननार छे। त्यारे चूंटणी अगाउ मोहन भागवतनो आजे प्रवास छे ते खूब आज महत्वपूर्ण बनी रहेशे। त्रिदिवसीय अभ्यास वर्गमां भागवतजी हाजरी आपशे अने साथे साथे मार्गदर्शन आपशे। त्यारे संघनी भगिनी संस्था लघु उद्योग भारतीना कार्यक्रममां तेओ हाजरी आपनार छे। त्यारे आजथी 25 जुलाई सुधी तेओ गुजरातना मेहमान बननार छे। तो हवे आंगे वधु विगत साथे अमारी साथे फोन लाइन पर जोड़ाई चुक्या छे अमारा संवाददाता महिदीप सिंह राठौड़ जी। महिदीप, बात करवामां आवे तो आरएसएस प्रमुख मोहन भागवत गुजरातना प्रवासे आवनार छे, तेमनो समग्र कार्यक्रम शुं छे, क्यां क्यां तेओ हाजरी आपनार छे, ते अंगे विगतो आपशो। નારણપુરા જીએસસી બેંક ખાતે સંઘની ભગિની સંસ્થા લઘુ ઉદ્યોગ ના ભારતીના અભ્યાસક માં વિશેષ હાજરી આપવાના છે। આ નારણપુરા જીએસસી બેંક ના ઓડિટોરિયમમાં આ અભ્યાસક યોજાઈ રહ્યો છે। સવારે 8 વાગે અભ્યાસક શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી અભ્યાસ વર્ષ ચાલશે। સાથે સાથે આ 3 દિવસમાં મોહન ભાગવતજી ભગિની સંસ્થામાં પોતાનું માર્ગદર્શન પણ આપશે કે સંઘે હવે કઈ દિશામાં કામ કરવું જોઈએ અથવા તો કઈ દિશામાં કામ કરવાથી લોકો સુધી વધુમાં વધુ પહોંચી શકે અને આરએસએસ ની જે મૂળ જે ગાથા છે એ લોકો સુધી કઈ રીતે પહોંચે તેને લઈને પણ માર્ગદર્શન આપવાના છે। તો ચોક્કસથી કહી શકાય કે ઇલેક્શનના ગણતરીના દિવસો બાકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મારા પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પણ આજે કેટલાક કાર્યક્રમો અમદાવાદમાં છે, માણસામાં યોજાવાના છે, ગાંધીનગરમાં યોજાવાના છે અને સાથે સાથે મોહન ભાગવતજી પણ હવે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તો ચોક્કસથી તેમની આ મુલાકાત ખૂબ જ ગુજરાત માટે સૂચક સાબિત થશે, મહત્વની ગણી શકાય। આગામી દિવસમાં કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો, કયા પ્રકારની રણનીતિ લઈને જાહેર કરવી, તેમાં પણ સાથે સાથે માર્ગદર્શન આપવાના છે અને સંઘે આગળની દિશામાં હવે કેવી રીતે કામ કરવાનું છે આગળ હવે તેને લઈને પણ આજે મોહન ભાગવતજી અભ્યાસ વર્ગમાં માર્ગદર્શન આપશે। જી જી મહિદી, વિગતવાર માહિતી સહિત આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, જ્યારે તમારા સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ દ્વારા વિગતો આપવામાં આવી તે રીતે વાત કરીએ તો આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે આવનાર છે। આજથી 3 દિવસ ગુજરાતના મહેમાન તેઓ બનશે, ત્યારે સંઘની ભગિની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ત્યારે ત્રિદિવસીય અભ્યાસ વર્ગમાં ભાગવતજી માર્ગદર્શન આપશે। ત્યારે આજથી 25 જુલાઈ સુધી એટલે કે 3 દિવસ માટે તેઓ ગુજરાતના મહેમાન છે। ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ મોહન ભાગવતનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ